નમસ્કાર મિત્રો, જ્ઞાન જ્યોત કરિયર એકેડેમીમાં તમારું સ્વાગત છે. વન રક્ષકની તૈયારી મિત્રો પૂર જોશની અંદર ચાલી રહી છે અને એની અંદર આપણે ગણિત એક પછી ગણિત બે લઈને આવ્યા છીએ. આપણું મિશન છે મિત્રો 12.5%, એટલે કે આપણે 200 માંથી મિત્રો 25 ગુણ, એટલે કે 24 કે 26 ગુણ જે કાંઈ પૂછાવવાનું છે મિત્રો એ આપણે કવર કરવાના છીએ. ગણિત ભાગ એક આપણે ગઈકાલે અપલોડ કરી દીધો છે અને ગણિત ભાગ એકની અંદર મિત્રો આપણે બેઝિક સંખ્યાના પ્રકારો વિશે અને એની અંદર આવતી સંખ્યાઓ વિશે, આ સાથે રોમન આંકડાઓ, મિલિયન, બિલિયન, માઇનસ એટલે કે ઋણ ગુણાંકોના સરવાળાને બધું કઈ રીતે કરાય તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લીધી છે. હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો ગણિત ભાગ બે ની અંદર. ગણિત ભાગ બે ની અંદર આપણું મિશન 12.5% મિત્રો આવી જ રીતે દરરોજ સવારે 8 કલાકે આપણે ગણિતનો એક ભાગ, આ સાથે આ ચેનલની અંદર મિત્રો પર્યાવરણને રિલેટેડ, વન રક્ષકને રિલેટેડ જે કાંઈ વિડીયો છે એ તમામ વિડીયો આ ચેનલની અંદર સતત અપલોડ થતા રહેશે. તો મિત્રો જોડાયેલા રહેજો અને આ બધી માહિતી તમે ત્વરિત એટલે કે ખૂબ ઝડપથી મેળવવા માગતા હોય તો મિત્રો આપણી ટેલિગ્રામની ચેનલ છે, આજે તમને જે કાંઈ સમજાવવામાં આવશે એ તમામ વસ્તુ અમે ટેલિગ્રામ ગ્રુપની અંદર નાખી દેવાના છીએ. તો મિત્રો આજે જ જોડાજો જેથી તમારી પાસે રીત પણ રહે. અત્યારે જરૂર જણાય ત્યાં નોંધ કરજો મિત્રો. મિશન 12.5% જો સક્સેસ જશે, તમે ધ્યાન રાખશો અને એની અંદર તમે સફળ થશો તો તમારું મેરિટ ગણિતની જે મિત્રો પ્રશ્ન મૂકી દેવાના છે એ ટીક કરીને આવવાના છે અને એ કરતાં તમારું મેરિટ મિત્રો ખૂબ વધારે બનવાનું છે, એનાથી તમે ખૂબ આગળ હશો. તો મિત્રો ગણિતને અવગણવાનું નથી, ગણિત તો બીજા વિષયો કરતાં પણ સહેલું છે અને સહેલું મિત્રો બનાવીશ હું તમારા માટે. તો કરીએ શરૂઆત ગણિત બેની. આ વિડીયોની અંદર તમે શું શું શીખવાના છો તો મિત્રો અવયવ, અવિભાજ્ય, વિભાજ્ય, વિશિષ્ટ, એની સાથે સહભાજ્ય અને એની સાથે મિત્રો અવયવી અને ત્યારબાદ આપણે લસા ગુસ્સા વિશે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. તો કરીએ શરૂઆત મિત્રો અવયવથી. જ્યાં સુધી અવયવ આપણને આવડતા ન હોય ત્યાં સુધી આપણા માટે ઘણી બધી બાબતો એવી છે ગણિતની અંદર મિત્રો, દરેક બાબત એટલા માટે અગત્યની બની જાય કે એક ને તમે અત્યારે ન શીખો. ઘણા બધા એવું હોય છે કે માઇનસ સંખ્યાઓ શરૂઆત થાય છે ત્યારથી ગણિત મૂકી દે છે. તો મિત્રો ગણિત ભાગ એકની અંદર આપણે ઋણ સંખ્યાઓને ખૂબ સારી રીતે સમજ્યા છીએ. જે મિત્રો પ્રથમ વખત આ ચેનલની અંદર છે, આ વિડીયો પણ પ્રથમ વખત જોઈ રહ્યા છે, તો મારી એક વિનંતી છે કે મિત્રો પહેલાં ગણિત ભાગ એક જોશો તો તમને ગણિત ભાગ બેની અંદર ખૂબ મજા આવશે અને સારી રીતે તમે સમજી શકશો. હવે અત્યારનો આપણો ટાર્ગેટ છે કે મિત્રો અવયવ એટલે શું છે. અત્યારે આપણે અવયવ વિશે સંપૂર્ણ 360 ડિગ્રી, વન રક્ષકનું ગણિત એટલું બધું અઘરું નથી કે આપણને ખ્યાલ ન આવે, આરામથી 20-22 માર્ક સુધી પહોંચી શકાય એવું છે. હવે અવયવની આપણે ચર્ચા કરીએ તો અવયવ એટલે શું. અવયવની અંદર બે પ્રકાર આવશે, એક અવયવ તમારે આપવાના થશે અને એક અવયવ તમારે પાડવાના થશે. હવે અવયવ આપવાના થાય એના માટે તમારે એક ઘડિયાળનું નોલેજ હોય, ઘડિયાળ તમને આવડતા હોય તો તમે અવયવ આપી શકો, પણ અવયવ પાડવા માટે અવિભાજ્ય સંખ્યાનું પણ નોલેજ હોવું જોઈએ, જે નોલેજ આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે. અવયવ પાડીશ પણ હું. હવે તમને એવું કીધું હોય કે 12 ના અવયવો આપો, 12 ના અવયવો. હવે પ્રશ્ન એવો થાય કે અવયવ એટલે શું. તો આપેલી સંખ્યા, હવે આપેલી સંખ્યા એટલે કોણ, પહેલો પ્રશ્ન એ થાય કે આપેલી સંખ્યા એટલે કોણ. તો આપેલી સંખ્યા એટલે 12. આપેલી સંખ્યા ને કોના કોના વડે અથવા તો જે સંખ્યા વડે, આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા આપેલી સંખ્યાના અવયવ ગણાય. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે, અહીંયા એક ઉદાહરણ છે, તો 12 ને 1 વડે તમે નિશેષ ભાગી શકો. હવે પ્રશ્ન નિશેષમાં જો અટક્યો હોય, તમને એવું થતું હોય કે નિશેષ એટલે અમને ખ્યાલ નથી, તો મિત્રો ભાગાકાર કરો. કોઈ પણ ભાગાકાર થાય એની અંદર શેષ વધે તો એને શેષ ભાગાકાર કહેવાય, ન વધે તો એના માટે શબ્દ વપરાય નિશેષ. નિશેષનો અર્થ એવો થાય છે કે ભાગાકારની ક્રિયા પૂર્ણ થઈ જાય અને શેષમાં 0 આવી જાય, તો આવા ભાગાકારને મિત્રો નિશેષ ભાગાકાર કહેવાય. તો આપેલી સંખ્યાને એટલે કે 12 ને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય
તો 12 ને 1 વડે ભાગી શકાય એટલે કે 12 એક ના ઘડિયામાં આવે, ત્યારબાદ 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં આવે અને 12 ના ઘડિયામાં આવે. એટલે કે આટલી એવી સંખ્યાઓ છે, આ બધી એવી સંખ્યાઓ છે કે જેના ઘડિયામાં 12 આવે છે, જેના વડે તમે 12 ને નિશેષ ભાગી શકો છો. 12 અંદર હોય અને મિત્રો તમે એ 12 1 2 3 4 અંદરની જે સંખ્યા છે એ તમને માહિતી આપતો જ જાઉં છું કે અંદરની જે સંખ્યા હોય એને ભાજ્ય કહેવાય, બહારની સંખ્યા હોય એને ભાજક કહેવાય. જો ભાજ્યને ભાજક વડે નિશેષ ભાગી શકાય તો આમાં ભાજ્ય તરીકે આપણે અહીંયા 12 જ લેવાનું છે, પણ ભાજક તરીકે તમે 1 થી 12 જે અહીંયા અવયવો આપ્યા છે એ અવયવોમાંથી કોઈ પણ લ્યો તો મિત્રો શેષ શૂન્ય જ આવશે. આપણે ટ્રાય કરી શકીએ કે ભાઈ 12 ને 4 વડે ભાગીએ તો 4 તેરી 12 થઈ જશે, શેષ 0 વધશે. 12 ને 6 વડે ભાગવામાં આવે તો પણ શેષ 0 થઈ જાય, અને 12 ને 12 કે 1 વડે ભાગવામાં આવે તો પણ શેષ 0 થઈ જાય. અહીંયા તમે 12 ના અવયવો આપ્યા છે યાદી સ્વરૂપે, અહીં તમે 12 ના અવયવો આપ્યા છે તો આને કહેવાય અવયવ આપવા. હવે આપણને એવો પ્રશ્ન થાય કે અવયવ જ્યારે આપણે આપવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એની અંદર એવી કઈ બાબત છે કે જે દર વખતે જોવા મળે? તો નંબર 1 ચર્ચા આપણે કરી લઈએ, 1ની. હવે 1ની ચર્ચા આપણે કરીએ તો મિત્રો 1 એવી સંખ્યા છે, 1 જે તમામ સંખ્યાનો અવયવ છે, તમામ સંખ્યાનો અવયવ થશે 1. 1થી શરૂઆત થશે. હવે બધાને એવું થાય કે અમે જ્યારે ભણ્યા કે અમે જ્યારે ઘડિયા શીખ્યા હતા ત્યારે 1નો ઘડિયો તો 10 પૂરો થઈ જાય, પણ મિત્રો એ ઘડિયા ફક્ત ગુણાકાર માટેના હતા, ઘડિયા ક્યારેય પૂર્ણ થાય એવી ક્રિયા નથી. 1 દાન 10 પછી 1 11 11 1 12 12 એવું ચાલ્યા રાખે, એટલા માટે 1ના ઘડિયામાં તમામ સંખ્યા આવે. 1 તમામ સંખ્યાનો અવયવ છે તો શરૂઆત હંમેશા 1થી થાય. બીજું, પૂર્ણ ક્યાંથી થાય? તો પૂરું થશે મિત્રો તે જ સંખ્યાથી, કારણ કે તે સંખ્યાનો અવયવ તે સંખ્યા તો હોય જ, એટલે પૂરું થશે તે સંખ્યાથી. માની લો કે તમે પીના અવયવ પાડો છો તો 1 પહેલાં આવશે અને પછી ગમે એટલા અવયવ હોય છેલ્લે મિત્રો પી આવશે. એટલે કે શરૂઆત 1થી થાય અને પૂર્ણ તે જ સંખ્યાથી થાય છે. હવે એક બીજા પ્રશ્ન તરફ આપણે જઈએ કે શું દરેક સંખ્યાને અવયવ 6 હોય? શું દરેક સંખ્યાને અવયવ 1 જ હોય? મિત્રો આ એટલો બધો રસપ્રદ પ્રશ્ન છે કે આ જો તમને ખ્યાલ આવી જાય તો તમે વિભાજ્ય શીખી શકો, તો તમે અવિભાજ્ય શીખી શકો, અને તો તમે વિશિષ્ટ અને સહભાજ્ય પણ શીખી શકો. પણ આપણું કામ અત્યારે અવયવનું છે, કેટલી સંખ્યા છે આપણે આગળની સ્લાઇડમાં જોવાના છીએ, એના આધારે આપણે વિભાજ્ય અવિભાજ્ય વગેરે ચર્ચા કરશું. હવે 12ના અવયવ તમે જોયા છે, આવી રીતે આપણે કોઈ બીજી સંખ્યાના અવયવ લઈએ. દાખલા તરીકે 20ના અવયવ આપણે લખવાના થાય, 20ના અવયવ, તો 20ના અવયવોમાં 1 તો આવશે જ, વાત આપણે થઈ ગઈ છે. બેકી સંખ્યા છે એ તમામ 2ના ઘડિયામાં આવે તો 2 તો અવયવ હોય જ. ત્યારબાદ 3 એટલા માટે નહીં આવે કે 3 વડે આપણે 20ને નિશેષ ભાગી શકતા નથી, તો 3 આવશે નહીં, 4 આવશે, 5 આવશે, ત્યારબાદ 10 આવશે, અને ત્યારબાદ મિત્રો 20 આવશે. અહીંયા તમારા તમામ અવયવ આવી ગયા છે કે નહીં એની ચેક કરવાની 2 રીતો છે. એક તો હું તમને એવું સૂત્ર આપીશ કે 20ના અવયવો કેટલા હોય એ જાણવા માટેની એક રીત, 20ના અવયવો કેટલા છે એ જાણવા માટેની એક રીત તમને આપીશ. બીજું કે અહીંયા એક જોડી પણ બનશે, 20 એકા 20, આ બંનેનો ગુણાકાર કરો, 10 દુ 20 અને 4 પંચા 20. પણ મિત્રો અમુક સંખ્યા એવી છે કે ત્યારે તમારે જોડી ન બને તો પણ તમારે મૂંઝાવા નથી. 16 જેવી પૂર્ણ વર્ગ સંખ્યા, 16 જેવી જે પૂર્ણ વર્ગ સંખ્યા છે આવી સંખ્યાની અંદર જોડી બનતી નથી. 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 4ના ઘડિયામાં આવે, 8ના ઘડિયામાં આવે, 16ના ઘડિયામાં આવે. તો 16ના કુલ 5 અવયવો છે. હવે 5 અવયવો હોય તો 16 એકા 16 એવું થશે, ત્યાર પછી 2 અઠ્ઠા 16 એવું થશે. 4ની જોડી અહીંયા શા માટે બનતી નથી? તો એની પાછળનું એક સીધું કારણ છે કે મિત્રો 4નો આ વર્ગ છે એટલે ચોકે ચોકે 16 થાય, એ પોતે જોડી બનાવે છે. તો આ મિત્રો થઈ ગયા છે અવયવ. અવયવ એટલે શું? હવે આપણા મગજમાંથી વન રક્ષકનો આ વિડીયો છે, વન રક્ષક માટે આપણે ગણિતના વિડીયો બનાવીએ છીએ, પણ હું એક ગેરંટી આપું છું કે વન તમે આ વિડીયો જોશો
તમે આ વિડીયો જોશો તો મિત્રો, વનરક્ષક સિવાય જેટલી પણ એક્ઝામ છે, ગણિતનો એક ફાયદો છે કે ગણિત તમે એક વખત તૈયાર કરો તો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મિત્રો ખૂબ ઉપયોગી થાય. તો અવયવ વિશે આપને જ્યારે પૂછવામાં આવે ત્યારે આપણને વ્યાખ્યા ન આવડે તો વ્યાખ્યા પણ પૂછાતી નથી, ધ્યાન રાખી શકો છો. આ બધું ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દેવાનું છું. બીજું કે બાર કોના કોના ઘડિયામાં આવે છે, સાવ દેશી ભાષામાં વાત કરીએ તો બાર કોના કોના ઘડિયામાં આવે છે એને બારના અવયવ કહેવાય. બાર કોના કોના ઘડિયામાં આવશે, વીસ કોના કોના ઘડિયામાં આવે છે, એટલે કે આપેલી સંખ્યા કોના કોના ઘડિયામાં આવે છે એને આપેલી સંખ્યાના અવયવ કહેવાય. હવે આપણે એક બીજા પ્રશ્ન તરફ જઈએ કે અવયવની સંખ્યા કેટલી હોય અને એની અંદર શું હોય. તો આપણે હવે એ જોઈએ કે અવયવની સંખ્યા પ્રમાણે આપણે સમજીએ. હવે અવયવની સંખ્યા પ્રમાણે આપણે પ્રકારોને સમજીએ તો અવયવની સંખ્યાની અંદર મિત્રો એવું બની શકે કે કોઈ પણ સંખ્યા એવી હોય, એવું બની શકે કે કોઈ સંખ્યા એવી હોય કે જેને એક જ અવયવ હોય. ચાલો, કોઈ સંખ્યા એવી હોય કે જેને એક જ અવયવ હોય, તો એક અવયવ હોય તો એને આપણે શું કહેશું. અમુક સંખ્યા એવી છે મિત્રો કે એને બે અવયવ છે, તો બે અવયવ હોય તો આપણે શું કહેશું. અને અમુક સંખ્યા એવી છે કે જેને બે કરતાં વધારે અવયવ છે, બે કરતાં વધારે, ટુ પ્લસ આપણે લખ્યું છે કે ભાઈ એને બે કરતાં વધારે અવયવ છે. જો એક જ અવયવ હોય તો આવી સંખ્યાને મિત્રો વિશિષ્ટ સંખ્યા કહેવાય. જો એક જ અવયવ હોય તો આવી સંખ્યા વિશિષ્ટ કે વિશિષ્ટ બંને બોલાય છે. વિશિષ્ટ એટલા માટે કારણ કે મિત્રો એને એક જ અવયવ છે, આવી સંખ્યા ફક્ત એક છે, એક ફક્ત એકના ઘડિયામાં આવે છે, જેના કારણે એકને મિત્રો વિશિષ્ટ સંખ્યા કહેવાય. નંબર બે, માત્ર બે અવયવ હોય, માત્ર બે અવયવ હોય તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય એટલે જેના ભાગ ન પાડી શકાય એવો મિનિંગ પણ લે છે, પણ મિત્રો બહુ વિસ્તૃત સમજો તો આ તમારે વ્યાખ્યાની જરૂર ન પડે. અવયવની સંખ્યા બે હોય તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે અવિભાજ્ય સંખ્યાને આપણે ઉદાહરણ લેવા હોય તો શરૂઆત આપણે બેથી કરીએ તો એક અને બે આવા બે જ ઘડિયામાં આવશે. બીજું આપણે લઈએ અગિયાર તો એક અને અગિયારના જ ઘડિયામાં આવશે. આપણે ઓગણત્રીસ લઈએ તો મિત્રો એક અને ઓગણત્રીસના ઘડિયામાં જ આવશે. હમણાં આપણે કોષ્ટક શીખવા માટે જઈ રહ્યા છીએ અને આ કોષ્ટકની અંદર આપણે શું શીખશું કે એકથી દસની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યા આવે, અગિયારથી વીસની અંદર કેટલી આવે. આવા પ્રશ્નો પણ મિત્રો વનરક્ષકની અંદર ખાસ પૂછાઈ ગયેલા છે, જેના કારણે આપણે એની વિશેષ ચર્ચા કરવી પડે. અત્યારે ફક્ત આપણે ટૂંકમાં માહિતી લેશું, હમણાં આને વિસ્તૃત સ્વરૂપે આપણે જોવાના છીએ. જે સંખ્યાને માત્ર બે અવયવ હોય, જે સંખ્યાને માત્ર બે અવયવ હોય એને અવિભાજ્ય કહેવાય. જે સંખ્યાને માત્ર એક જ અવયવ હોય મિત્રો એને વિશિષ્ટ સંખ્યા કહેવાય. જ્યારે જે સંખ્યાને બે કરતાં, જે સંખ્યાને બે કરતાં વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો વિભાજ્ય સંખ્યાની આપણે ચર્ચા કરીએ તો શરૂઆત મિત્રો ચારથી થાય, એક બે અને ત્યારબાદ મિત્રો ચાર. આવી ત્રણ સંખ્યા છે એ ત્રણ સંખ્યાના ઘડિયાની અંદર મિત્રો ચાર આવશે, જેના કારણે ચારના અવયવો ત્રણ છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે વિશિષ્ટ, અવિભાજ્ય અને વિભાજ્ય જેને આપણે સમજતા નહોતા અથવા તો ગોખવાનો પ્રયત્ન કરતા હતા એ મિત્રો ખૂબ સહેલું છે. હું તમારી સામે એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યા મૂકવાનો છું અને ત્યારબાદ મિત્રો આની અંદરથી આપણે દાખલાની અંદર અવિભાજ્ય સંખ્યાઓને, વિભાજ્ય બહુ ઓછી કામમાં આવશે, અવિભાજ્ય સંખ્યાઓ બહુ લિમિટેડ છે, એટલે કે આપણે જે એકથી સો કે બસો સુધી આવે છે મિત્રો એ જ આપણે સમજવાની હોય છે, એટલે એને આપણે સમજશું. પણ તમને આ એક ખ્યાલ આવી ગયો હશે, આપણે અત્યાર સુધીમાં હું જોયું છે એનું એક રિવિઝન પણ જરૂરી છે. કોઈ ઉતાવળ નથી, વિડીયો થોડોક લંબાઈ શકે પણ વિડીયો જોયા બાદ મિત્રો ગણિત બાબતે તમે નિશ્ચિંત થવા જોઈએ એ મારી જવાબદારી છે. હવે અવયવ આપણે શીખી રહ્યા છીએ તો અવયવ આપવાની અંદર શું હોય, તો કે આપણે યાદી એક કરી દેશું કે ભાઈ બારના અવયવો કયા કયા છે, એટલે કે બાર કોના કોના ઘડિયામાં આવે છે એને બારના અવયવો કહેવાય. અવયવોની અંદર પહેલી સંખ્યા એક જ હોય, છેલ્લી સંખ્યા એ પોતે સંખ્યા હોય અને ત્યારબાદ અવયવોની અંદર જોડી બને પણ પૂર્ણવર્ગ સંખ્યા હોય તો જોડી બનતી નથી. ગણિતની વ્યાખ્યા એવી છે કે આપેલી સંખ્યાને જે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય
તે સંખ્યા આપેલી સંખ્યાના અવયવ હોય, શેષ ભાગાકાર એટલે કે જેમાં શેષ વધે, નિશેષ ભાગાકાર એટલે કે એની અંદર શેષ ન વધે, અને મિત્રો અંદર હોય એને ભાજ્ય કહેવાય, બહાર હોય એને ભાજક કહેવાય, ઉપર આવે એને ભાગાકાર કે ભાગફળ કહેવાય, જ્યારે નીચે આવે એને શેષ કહેવાય. ત્યારબાદ આપણે અવયવની સંખ્યાની ચર્ચા કરી. એક જ અવયવ હોય તો વિશેષ સંખ્યા, એમાં એક જ આવશે. બે અવયવ હોય તો એને અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે છે. ત્યાર પછી બે કરતાં વધારે અવયવ હોય, બે કરતાં વધારે અવયવ હોય મિત્રો તો એને આપણે કહેશું વિભાજ્ય. અને વિભાજ્ય સંખ્યા તમને નાનામાં નાની પૂછવામાં આવે તો મિત્રો એ છે ચાર. હવે આપણે ચર્ચા કરીએ કે એકથી દસ સુધીમાં, ત્યાર પછી અગિયારથી વીસ સુધીમાં વગેરે, એકથી સો સુધીમાં કઈ કઈ સંખ્યા આવે છે. હવે મિત્રો તમારી સામે એક કોષ્ટક આવી ગયું છે. કોષ્ટકની અંદર આપણે એવી માહિતી લીધી છે કે અવિભાજ્ય સંખ્યાઓ એકથી દસ સુધી, અગિયારથી વીસ સુધી, તો એકાણુંથી સો સુધી આપણે જોશું અને એનો હિસાબ પણ કરતા જશું. હવે એકથી દસ સુધીની મિત્રો ચર્ચા કરીએ તો એક તો વિશિષ્ટમાં છે, તો પહેલાં શરૂઆત થશે બેથી, ત્યાર પછી ત્રણ, ત્યાર પછી પાંચ, ત્યાર પછી સાત, નવ નહીં આવે મિત્રો. કારણ કે નવ છે એના બે ભાગ તમે પાડી શકો છો. નવના ત્રણ અવયવ છે, એક, ત્રણ અને નવ. તો ટોટલ સંખ્યા મિત્રો અહીંયા થઈ ચાર. તો કુલ સંખ્યા તરીકે આપણે અહીં લેશું ચાર, કે ભાઈ એકથી દસ સુધીની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કુલ કેટલી છે, તો મિત્રો એ આવશે ચાર. ચર્ચા કરીએ કે અગિયારથી વીસ સુધીમાં કઈ કઈ સંખ્યા છે, તો અગિયારથી શરૂઆત કરીએ. અગિયાર, હવે પછી એક મિત્રો યાદ રાખજો કે બેકી સંખ્યાની અંદર બે એકમાત્ર એવી સંખ્યા છે કે જે બેકી છે, યુગ્મ છે, છતાં પણ શેમાં આવે છે, છતાં પણ અવિભાજ્યમાં આવે છે. હવે એક પણ સંખ્યા આપણે મિત્રો બેકી લેવાની નથી. બીજી એક ચર્ચા આપણે ખાસ કરી લઈએ કે એકમનો અંક પાંચ હોય એવી એક સંખ્યા માત્ર પાંચ છે, એના સિવાય કોઈ પણ સંખ્યા જેની પાછળ પાંચ હશે એને તમે અવિભાજ્ય ન કહી શકો, એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. અગિયાર, ત્યાર પછી તેર, ત્યાર પછી સત્તર, ત્યાર પછી ઓગણીસ, આ સંખ્યાઓ એવી છે કે જે માત્ર અવિભાજ્ય સંખ્યા છે, માત્ર બે અવયવો ધરાવે છે, એટલે કે એ સંખ્યાઓની સંખ્યા પણ ચાર છે. એકવીસથી ત્રીસ સુધીની ચર્ચા કરીએ તો મિત્રો એકવીસ નથી, સાત તેરી એકવીસ થશે. ત્યાર પછી ત્રેવીસ છે, કારણ કે ત્રેવીસ, એક અને ત્રેવીસ સિવાય કોઈના ઘડિયામાં નહીં આવે. ત્યાર પછી પચીસ છે, મેં તમને પાંચના આંકડાવાળી ના પાડી છે. સત્યાવીસ, નવ તેરી સત્યાવીસ છે. તો ઓગણત્રીસ મિત્રો ફક્ત બે જ અવયવ ધરાવે છે, એક અને ઓગણત્રીસ. તો અહીંયા સંખ્યાની અંદર આપણે લખીએ એકવીસથી ત્રીસમાં, તો એ આવશે બે. હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એકથી પચીસ સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે, તો મિત્રો આમાં આપણે ઓગણત્રીસને કાઢી નાખીએ તો ચારને ચાર આઠ, ને બે દસ થાય છે. પણ ઓગણત્રીસને કાઢતા નવ સંખ્યા એકથી પચીસ સુધીમાં છે કે જે પોતે અવિભાજ્ય છે. બીજી વાત કે એકત્રીસથી ચાલીસની આપણે ચર્ચા કરીએ તો મિત્રો એકત્રીસ કોઈના ઘડિયામાં નથી, એટલે એકત્રીસને આપણે અવિભાજ્ય કહેશું. તેત્રીસ, અગિયાર તેરી તેત્રીસ, પાંત્રીસ પાછળ પાંચડો છે, સાડત્રીસ કોઈના ઘડિયામાં નથી, ઓગણચાલીસની મિત્રો ચર્ચા કરીએ તો તેર તેરી ઓગણચાલીસ, જેના કારણે અહીંયા પણ બે જ સંખ્યા આવશે. ત્યારબાદ મિત્રો એકતાલીસથી પચાસની ચર્ચા કરીએ તો એકતાલીસ કોઈના ઘડિયામાં નથી, તેતાલીસ કોઈના ઘડિયામાં નથી, સુડતાલીસ કોઈના ઘડિયામાં નથી. આના સિવાયની અયુગ્મ સંખ્યા એકી સંખ્યા બે રહી, એક પિસ્તાલીસ જે પાંચ નવા પિસ્તાલીસ પાછળ પાંચડો છે, અને એક મિત્રો ઓગણપચાસ જે સત્યોસત્ય ઓગણપચાસ થાય છે, જેના કારણે એનો સમાવેશ આપણે અવિભાજ્યમાં કર્યો નથી. તો અહીંયા મિત્રો ત્રણ સંખ્યા આવે છે અવિભાજ્યની અંદર, તો આપણે અહીંયા મૂકી દઈશું ત્રણ. હવે અહીંયા બીજો પ્રશ્ન બની શકે કે એકથી પચાસ સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે. અહીંયા આપણે પચીસ સુધીમાં નવ લીધી છે જે પચીસ સુધીની બતાવે છે. પચાસ સુધીમાં આપણે કીધી હોય તો અહીંયા દસ, દસને બે બાર, બારને ત્રણ, પંદર સંખ્યા. તો પંદર સંખ્યા એવી છે પચાસ સુધીની અંદર કે જે મિત્રો અવિભાજ્ય છે. આના ઉપરથી મિત્રો તમે અન્ય સંખ્યાઓ પણ તમને ગ્રુપ પૂછ્યું હોય તો મેળવી શકો છો. આ તમારી સામે જે લખાય છે એને મિત્રો તમારે લખવાની જરૂર નથી. મેં તમને પહેલાં કહી દીધું છે કે ટેલિગ્રામ ગ્રુપની અંદર અપલોડ કરી જ દેવામાં આવશે, તો મિત્રો ત્યાં જોડાઈ દેજો એટલે તમને મળી જશે. એકાવનથી સાઠ સુધીની ચર્ચા કરીએ તો પહેલી સંખ્યા એકાવન છે, સત્તર તેરી એકાવન, ત્રેપન આપણે ક્યારેય સાંભળ્યું નથી, ત્યાર પછી પંચાવન તો લેવાના નથી,
57 ઓગણીસ તેરી 57 અને એક રહેશે મિત્રો 59. તો અહીંયા બે સંખ્યા આવશે, અહીંયા 15 થઈ છે, એમાં બે 60 સુધીનું પૂછે તો 17 લખી શકો છો. ત્યાર પછી 61 થી 70 સુધીની ચર્ચા કરીએ તો મિત્રો 61 અવિભાજ્ય સંખ્યા છે, 7 9 63 અવિભાજ્ય સંખ્યા નથી, 65માં પાછળ 5 છે, 67 આપણે ક્યાંય જોયા નથી. બીજું કે 23 તેરી 69 એટલે 69 પણ નથી, તો અહીંયા પણ મિત્રો 2 જ આવશે. ત્યાર પછીની આપણે ચર્ચા કરીએ તો 71 થી 80 સુધીની અવિભાજ્ય સંખ્યાઓની મિત્રો ચર્ચા કરીએ તો 71 પોતે છે. ત્યાર પછી 73 પણ કોઈના ઘડિયામાં નથી, 75નો તો પ્રશ્ન જ નથી, 77 11 77 77 તો આપણે અહીંયા લઈએ 179. હવે આ 3 સંખ્યા એવી છે કે જે 71 થી 80 સુધીમાં અવિભાજ્ય કહી શકાય. 81 થી 90ની મિત્રો આપણે ચર્ચા કરીએ તો 90 90 81 છે. ત્યાર પછી અયુગ્મ સંખ્યા 83 છે, તો 83 આપણે લેવી પડશે. ત્યાર પછી 85ને તો લેવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. 87ની મિત્રો ચર્ચા કરીએ તો 87ની અંદર 29 તેરી 87 અહીંયા થશે, જેના કારણે 87ને પણ લેશું નહીં. 89 મિત્રો કોઈના ઘડિયામાં નથી, તો આપણે અહીંયા બે સંખ્યા બીજી લઈ લેશું. અને છેલ્લે 91 થી 100 13 સત્તા 91 ત્યાર પછી 31 તેરી 93 થઈ જશે, તો 93ને પણ લેશું નહીં. 95 તો પાછળ 5 ધરાવે છે. 97 મિત્રો કોઈના ઘડિયામાં નથી, તો એકમાત્ર સંખ્યા આપણે 97 લેશું, કારણ કે 99 તો મિત્રો 11 9 99 થશે, તો અહીંયા આપણે મૂકી દઈશું 1. હવે આપણે 15 સુધી તો ગણી છે, હવે આપણે ચર્ચા કરીએ 100 સુધી. 75 સુધીની પણ તમને ગણવાની કીધી હોય તો મિત્રો ગણી શકો છો. તો અહીંયા સુધી 75 છે, 15 ને 2 17 17 ને 2 19 ઓગણીસમાં 3 નાખો તો મિત્રો 22 થાય, પણ 1 આપણે લેવા નથી. તો 21 સંખ્યા 75 સુધીમાં અહીંયા 22 છે, 22 ને 2 24 24 ને 1 25 તો ટોટલ 25 સંખ્યા અવિભાજ્ય છે કે જે 1 થી 100 સુધી આવે છે. આ રીતે મિત્રો તમે યાદ રાખી શકો છો. પ્રેક્ટિસને અંતે જરૂર લાગે તો આ કોષ્ટક જાતે બનાવીને પણ મિત્રો લખવાનો પ્રયત્ન કરો, જેથી તમે અવશ્ય આને શીખી શકશો. ગ્રુપમાં હું નાખી જ દઉં છું, જેના કારણે મિત્રો તમે આસાનીથી આને મેળવી શકો. ચાલો આપણે અવિભાજ્ય સંખ્યા વિશે કમ્પ્લીટ માહિતી લઈ લીધી છે, અને હવે આપણે ફરીથી મિત્રો આપણા કન્ટિન્યુ મુદ્દામાં જઈએ છીએ કે અવિભાજ્ય જોઈ લીધું આપણે, વિશિષ્ટ અને વિભાજ્ય. આમાં ફક્ત નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે એને તમારે યાદ રાખવાનું છે. હવે મિત્રો આપણે આગળ જે મુદ્દો હતો કે ભાઈ અવયવ પાડો, એની આપણે ચર્ચા કરીએ, કારણ કે લસ્સા અને ગુસ્સા મેળવવા માટે અવયવ પાડવાની રીત ખૂબ સહેલી છે. લસ્સા અને ગુસ્સા માટે બીજું કે જો તમારી પાસે અવિભાજ્ય સંખ્યાઓની યાદી હોય તો અહીંયા ખૂબ ઉપયોગી થશે. તો અહીંયા આપણે એક યાદી પણ કરી લઈએ છીએ કે જે યાદીની અંદર આપણે 1 થી 100 કે 50 સુધીની સંખ્યાઓને મૂકવાનો પ્રયત્ન કરીએ. ચાલો આ ખાનાની અંદર હું અવિભાજ્ય સંખ્યા ફરી એક વખત બધી મૂકી દઉં છું, જે આપણા માટે ખૂબ ઉપયોગી છે. તો 2 3 5 7 11 13 17 19 23 29 31 33 37 41 43 43 53 59 61 67 ત્યારબાદ 71 73 79 83 89 અને ત્યારબાદ મિત્રો 91 થી 100ની અંદર ફક્ત એક સંખ્યા, ને એ સંખ્યા આવશે કોણ? 97. ચાલો આવી સંખ્યાઓના જ્યારે ભાગ પડવાના થાય ત્યારે આનથી ભાગ નહીં પડે, અહીંયા આપણો દાખલો રોકાઈ જાય. હવે મિત્રો આપણે કોષ્ટક જોયા પછી એક અગત્યનું કોષ્ટક અન્ય એક સમજીએ છીએ, જે આપણને અવયવ પાડવાની અંદર ખૂબ ઉપયોગી થશે. તો અવયવ પાડવા માટેનું એક અગત્યનું આ કોષ્ટક છે. આ કોષ્ટકથી મિત્રો તમે લસ્સા ગુસ્સા એટલા બધા ઝડપથી મેળવી શકશો કે જેના કારણે તમે લસ્સા ગુસ્સાના મિત્રો એક્સપર્ટ થઈ જવાના છો. જેટલું એક શિક્ષકને આવડતું હોય, ગણિતનો શિક્ષક જે અનુભવી હોય, અને એ લસ્સા ગુસ્સા જે રીતે મેળવતા હોય એવી રીતે તમને મળી જશે. આપણે શોર્ટકટ ટ્રીક જોશું, પણ આ ખૂબ કામમાં આવશે. તો 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત 2 ની 4 ઘાત 2 ની 5 ઘાત 2 ની 6 ઘાત 2 ની 7 2 ની 8 2 ની 9 અને 2 ની 10
ત્યાર પછી બીજી અવિભાજ્ય સંખ્યા 3 ની 1, 3 ની 2, 3 ની 3, 3 ની 4, 3 ની 5, 3 ની 6 અને 3 ની 7. આને તમે 7 સુધી યાદ રાખો, એનાથી વિશેષ દાખલા તમારા આવતા નથી. ત્યારબાદ 5 ની 1, 5 ની 2, 5 ની 3, 5 ની 4, 5 ની 5, 5 ની 6, અહીંયા આપણે 6 સુધી જોશું. તો 2 ની 1 ઘાતની કિંમત થાય 2. તમારે 2 બાજુ ફેરવવું પડશે એટલે ખૂબ ઉપયોગી થાય એવું કોષ્ટક છે. 2 ની 2 ઘાત થશે મિત્રો 4, 2 ની 3 ઘાત થશે અહીંયા 8. અહીંયા તમારે ડબલ ડબલ કરતું જવાનું છે. 16 મૂકી દઈએ, 32 મૂકી દઈએ, 64 મૂકી દઈએ, ત્યારબાદ 128 મૂકી દઈએ, 256 મૂકી દઈએ, 512 અને છેલ્લે આવશે મિત્રો 10 24. 3 ની 1 ઘાત 3, 2 ઘાત 9, 3 27, 4 81, 5 243, 6 729. જ્યારે આને તમે 3 વડે ગુણ નાખશો તો 3 9 27 વધી પડશે 2, 3 2 6 ને 2 8 અને 3 7 21, તો 21 87 થશે. પણ એની ખાસ જરૂર પડવાની નથી. 5 ની 1 એટલે 5, 5 ની 2 એટલે 25, 5 ની 3 125, 5 ની 4 625, 5 ની 5 31 25 અને 5 ની 6 15 6 25. જો આ કોષ્ટકની અંદર મિત્રો તમને થોડી ઘણી પણ કિંમતો યાદ હશે તો ખૂબ ઝડપથી તમે ત્યાં સુધી પહોંચી શકો છો. હવે મિત્રો આપણે અવયવ કઈ રીતે પાડવાના છે એની થોડીક ચર્ચા કરી લઈએ. હમણાં જે આપણે અવિભાજ્ય સંખ્યાઓ અહીંયા શીખ્યા છીએ કોષ્ટકની અંદર 1 થી 100 સુધી અહીં મૂકી દીધી છે, જે અવયવ પાડવાની અંદર ખૂબ ઉપયોગી થશે. હવે તમને એવું કહેવામાં આવે કે 12ના અવયવ પાડો. આમ તો મોટી સંખ્યા લઉં છું જેથી તમને વધારે ખ્યાલ આવે. તો મિત્રો 120ના આપણે અવયવ પાડીએ છીએ, 120ના અવયવ પાડીએ, પણ કેવા કે જેનો અંત અવિભાજ્ય સંખ્યા સિવાય આવવો ન જોઈએ. છેલ્લું સ્ટેપ અવિભાજ્યનું જ બનવું જોઈએ. એવી રીતે તમને અવયવ પાડવાનું કે તો 120ના અવયવ કેવી રીતે પડાય, તો 120 એટલે 60 × 2 પણ મિત્રો 120 થાય. તો એવી રીતે પાડશો તો પણ જવાબ એક સરખો આવશે. કોઈ એવું કહે છે કે ભાઈ 120 એટલે 15 × 8 થાય, તો એ પણ સાચું છે. કોઈ એવું કહે કે 120 એટલે 12 × 10 થાય, તો એ પણ સાચું છે. ગમે એમ અવયવ પાડશો મિત્રો જવાબ છેલ્લે આપણને સરખો મળવાનો છે. પણ 3 રીત લઈ લઉં છું જેના કારણે કોઈ પણ સંખ્યાના અવયવ તમે સારી રીતે પાડી શકો. જો અવયવ પાડતા તમને આવડી જાય, જો અવયવ પાડતા આવડી જાય તો મિત્રો કોઈ પણ સંખ્યાને કેટલા અવયવ છે એ પણ તમે સારી રીતે જાણી શકો છો. હવે 60ના આપણે અવયવ પાડીએ તો 15 × 4 × 2, 15ના આપણે અવયવ પાડીએ તો 3 × 5, 3 × 5 = 15 થશે. 4ની આપણે ચર્ચા કરીએ તો 2 નો વર્ગ × 2 થશે. હવે મિત્રો અહીંયા ઘાતનો સરવાળો થાય તો 2 ની 1 અને 2 ની 2 એટલે 2 ની 3 ઘાત. 3 અને 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે, તો જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ન આવે ત્યાં સુધી તમારે ભાગ પાડવાના છે. આમ 120ના અવિભાજ્ય અવયવ પડ્યા 2 ની 3 × 3 × 5. બીજી આપણે ચર્ચા કરીએ કે 15 8 પડ્યા હોય તો શું થાય, તો 8 એટલે 2 ની 3 ઘાત, 8 એટલે 2 નો ઘન. મિત્રો આગળ આપણે જે લખ્યું છે કોષ્ટક એ ખૂબ ઉપયોગી થવાનું છે. આ તમારા સામે કોષ્ટક એક વખત દેખાડી પણ દઉં છું કે આ કોષ્ટક તમે યાદ રાખશો તો મિત્રો ખૂબ સહેલું પડવાનું છે. આ કોષ્ટકથી લસાગુસા ખૂબ ઝડપથી થાય છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તમે લઈ લો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, તો એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર દાખલા તો આવડે એવા હોય જ, પણ મિત્રો જો તમે શોર્ટકટ ટ્રી કે ખૂબ ઝડપથી ન ગણી શકો ત્યારે સમય વધારે લઈ લે અને એનો નિશ્ચિત સમય કરતાં વધારે સમય જ્યારે તમે ગણિતની અંદર પસાર કરો છો ત્યારે મિત્રો પ્રશ્ન પેપર કે જવાબ પેપર તમે જે ટીક કરવાના છો આન્સર કી એ તમે ટાઈમ મુજબ ક્લિયર કરી શકતા નથી અને આપણે ઘણા બધા ગુણભાર ગુમાવીએ છીએ ગણિતની અંદર. મિત્રો અહીંયા હું તમને અત્યારે વિડીયો દરમિયાન પણ માહિતી આપી દઉં છું કે કોઈ પણ દાખલો તમે જ્યારે ગણો છો ત્યારે દાખલાને મિત્રો 1 થી 2 વખત ચોક્કસ સમય માટે તમારી પાસે ઘડિયાળ છે, ઘડિયાળમાં તમને ખ્યાલ છે કે ભાઈ મારી પાસે 2 કલાકની અંદર વનરક્ષકની જ મિત્રો આપણે ચર્ચા કરીએ તો વનરક્ષકની અંદર આપણી પાસે કેટલો સમય છે, તો 2 કલાક છે. 2 કલાકની અંદર મિત્રો 100 પ્રશ્નો છે, 100 પ્રશ્નો છે જેના કારણે 120 મિનિટમાં આપણે 100 પ્રશ્ન ક્લિયર કરવાના છે,
જેમ આપણી પાસે સમય થોડોક વધારે છે તો તમારી ઘડિયાળ એક ટાઈમ મુજબ સેટ હોય તો જે ટાઈમ તમે એક પ્રશ્નને આપ્યો છે જો એ ટાઈમની અંદર મિત્રો પ્રશ્ન ક્લિયર ન થાય ગણિતનો હોય તો પણ બીજો તો થઈ જાય કારણ કે બીજામાં તમારે યાદ કરવું પડશે ગણતરી નહીં કરવી પડે તો જો તમે ટાઈમ સેટ કર્યો છે બીજું કે જો તમને ગણિત આવડતું હોય ખૂબ અગત્યની વાત મિત્રો કહેવા માટે જઈ રહ્યો છું કે જો તમને ગણિત આવડતું હોય તો બાકીના પ્રશ્નો છે એ પહેલાં ક્લિયર કરતા જાઓ અને પછી જે સમય વધશે આવું એટલા માટે તમને હું કહું છું કે 100 પ્રશ્નોના તમારી પાસે 120 મિનિટ છે તો તમે ગુજરાતીના પ્રશ્નો છે ઇતિહાસના પ્રશ્નો છે તમને આવડે છે તમે એક વખત બે વખત ત્રણ વખત નિરાતે વાંચી 10-15 સેકન્ડ કે વધીને 30 સેકન્ડની અંદર આરામથી જવાબ ટીક કરી શકો જો આવા દરેક પ્રશ્ન તમે ગણિત સિવાયના કરશો તો તમારા પાસે ગણિત માટે ખૂબ ઝાઝો સમય વધવાનો છે તો ત્યારે તમારાથી કોઈ દાખલો કદાચ એકાદ એવો દાખલો આવી જાય એકાદ એવો પ્રશ્ન આવી જાય કે જે થોડોક વધારે સમય માગી લે તો પણ મિત્રો તમે આપી શકો છો તો આવી ટ્રીકથી તમે સારામાં સારું મેરિટ બનાવી શકો છો હવે આપણે પાછા મુદ્દામાં આવીએ તો 8 એટલે 2 નો ઘન 15 એટલે 3 ગુણ્યા 5 તો હવે મિત્રો તમે એ પણ જાણો છો કે અહીંયા બે જગ્યાએ સરખું આ મળી ગયું છે આપણને હવે 12ના પણ ભાગ પાડીએ તો 12ની આપણે ચર્ચા કરીએ તો 4 3 12 અને 10 એટલે 5 2 10 4 ગુણ્યા 2 એટલે 8 થશે એને ગુણ્યા 3 એને ગુણ્યા 5 8 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 તો કોઈ પણ રીતે તમે અવયવ પાડશો કોઈ પણ રીતે અવિભાજ્ય અવયવ પાડશો તો મિત્રો તમને એક સરખા મળવાના છે અને તમારે એ કોઈ ચિંતા કરવાની છે નહીં કે હું કઈ રીતે અહીંયા જે છેલ્લી લાઈન છે એ મિત્રો આ યાદીમાંથી જ આવવી જોઈએ નહીતર તમારો જે અવયવ પાડવાની રીત છે એ હજી આગળ આવશે ઘણી વખત તમે આવી રીતે પણ અવયવ પાડતા હશો મિત્રો આની અંદર જેટલી વાર લાગે છે એના કરતાં અડધા સમયની અંદર તમે આ રીતે અવયવ પાડી શકો છો અને તમે લસ્સા ગુસ્સા સારી રીતે મેળવી શકો છો આપણે શું શું જોયું છે એની મિત્રો એક વખત ફરીથી ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલાં આપણે અવયવ વિશે માહિતી લીધી છે અવયવ પછી આપણે શું કર્યું છે કે અવયવની સંખ્યા કેટલી હોય 1 હોય તો વિશિષ્ટ 2 હોય તો અવિભાજ્ય 3 હોય તો મિત્રો આપણે એને વિભાજ્ય કહીએ છીએ ત્યાર પછી મિત્રો આપણે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા લીધી ત્યાર પછીની આપણે ચર્ચા કરી કે ભાઈ અવિભાજ્ય અવયવ કઈ રીતે પડાય મિત્રો તમે કોઈ પણ પ્રકારે અવયવ પાડશો તો અવયવ તમને છેલ્લે સરખા મળવાના છે હવે મિત્રો અવયવની સંખ્યા કઈ રીતે ગણવી મોટા ભાગે મિત્રો ગુજરાતની એક્ઝામની અંદર હજી સુધીમાં પૂછાણું નથી પણ હું તમારી સમક્ષ જે મૂકવા જાઉં છું એ સીટેટ અથવા તો મિત્રો કેન્દ્રીય પરીક્ષાઓની એક રીત છે જે હવે પછી ગુજરાતમાં પૂછાઈ શકે તો ખૂબ તમને કામમાં આવશે હવે 120ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ ત્યારે તો આપણને 2, 3 અને 5 જ મળે છે પણ પ્રશ્ન એવો પૂછાય કે 120ના અવયવો કુલ કેટલા છે 120ના અવયવો કુલ કેટલા છે ત્યારે મિત્રો આપણે મૂંઝાઈએ છીએ અથવા તો યાદી સ્વરૂપે લખવા મળે કે ભાઈ 1 2 3 4 આવી રીતે જેના કારણે શું થાય છે કે જેના કારણે મિત્રો એવું થાય છે કે આપણે ખૂબ સમય લઈ લઈએ છીએ કારણ કે આપણે સૂત્ર જાણતા નથી તો એના માટેનું એક સૂત્ર છે 120 માટે જ આપણે સમજીએ તો 120માં પહેલાં તમારે એવું કરવું પડશે કે 120ના અવયવની સંખ્યા તમારે જાણવી હોય અવયવની સંખ્યા તો તમારે એક સૂત્રને ફોલો કરવાનું છે અને સૂત્ર છે ઘાત વત્તા એક ગુણ્યા ઘાત વત્તા એક એટલે કે ઘાતમાં તમારે એક નાખતું જવાનું છે ચાલો કઈ રીતે હોય છે નંબર 1 અહીંયા 3 ઘાત છે તો 3માં 1 નાખી દો એને કૌંસમાં લઈ લો અહીંયા 1 જ ઘાત છે તો 1માં 1 નાખી દો કૌંસમાં લઈ લો 5ની પણ 1 ઘાત છે તો 1માં 1 નાખી દો 3ને 1 4 થશે 1ને 1 2 થશે 1ને 1 2 થશે હવે 4 2 8 અને 8 2 16 120ના કુલ અવયવો મિત્રો 16 જ આવે હવે આપણે જોઈએ કે કઈ રીતે 16 આવે ને કયા કયા 16 આવે છે તો 120ની આપણે ચર્ચા કરીએ તો 1ના ઘડિયામાં બધી સંખ્યા 2ના ઘડિયામાં 3ના ઘડિયામાં 4ના ઘડિયામાં 5ના ઘડિયામાં 6ના ઘડિયામાં 1 થી 6 એ 6 સંખ્યામાં મિત્રો 120 આવે છે ત્યાર પછી 7માં નહીં આવે 8માં આવશે 9માં નહીં આવે 10માં આવશે 10 પછી 12માં આવશે જેવું 12 દાન 120 જેવું એટલે જોડી બની જાય તો 12 દાન 120 હવે 15 8 120 એટલે આની જોડી બની ગઈ છે
ત્યાર પછી 20 6 120 ત્રીજાની જોડી બની ગઈ છે. ત્યાર પછી કેટલા પંચા તો 24 પંચા મિત્રો 120. ત્યાર પછી 30 ચોકુ 120. ત્યાર પછી કેટલા તેરી તો 40 તેરી 120, 60 2 120 અને 120 એકા 120. હવે આને આપણે ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો મિત્રો આવી રીતે તમને 16 મળી જાય. આવી રીતે તમે અન્ય સંખ્યાઓની અંદર પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો હવે આપણે અવયવ પાડ્યા એવું શીખી લીધું છે. ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરીએ તો સહઅવિભાજ્ય સંખ્યાઓ પણ તમને પૂછે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે સહઅવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો એની અંદર મિત્રો એવી એક જોડ બે સંખ્યાની કે જેને જેમાં મિત્રો તમે આગળ જતા જ્યારે ગુસ્સાને સમજશો તો એનો ગુસ્સા એક આવશે. બંને અવિભાજ્ય હોય તો પણ બની શકે છે. દાખલા તરીકે 2 અને 5 આ બંને સંખ્યા એવી છે કે જેને સહઅવિભાજ્ય કહેવાય. બે સાથે મળીને અવિભાજ્ય છે એટલે કે એવું જરૂરી અહીંયા નથી કે બંને અવિભાજ્ય હોવી જોઈએ. મિત્રો 2 અને 3 આનો પણ આગળ જતા આપણે ગુસ્સા મેળવશું તો ગુસ્સા આપણને કેટલો મળશે? તો 1 જ મળવાનો છે. જે બે સંખ્યાનો ગુસ્સા અત્યારે હું તમને એટલા માટે બહુ ડીપમાં માહિતી આપતો નથી કારણ કે આપણે ગુસ્સા વિશે માહિતી મેળવી નથી. જે બે સંખ્યાનો ગુસ્સા 1 હોય એને મિત્રો સહઅવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે બેઝિક માહિતી જે લેવાની હતી કે ભાઈ અવયવ શું છે, અવયવની સંખ્યાને આધારે વિશિષ્ટ અવિભાજ્ય વિભાજ્ય શું છે, ત્યાર પછી 1 થી 100 સુધીની આપણે અવિભાજ્ય જોઈ, ત્યાર પછી આપણે અવયવ પાડ્યા, અવયવ પાડવા માટેનું એક કોષ્ટક જોયું, ત્યાર પછી મિત્રો આપણે સહઅવિભાજ્ય જોઈ અને હવે મિત્રો આપણે એન્ટર થશું આપણા મેઇન ટોપિકની અંદર. અને આ ટોપિક છે મિત્રો લસ્સા અને ગુસ્સા. એ પહેલા એક શબ્દ આપણે હજી સમજી લઈએ જે કદાચ મારાથી ભૂલાય છે. હવે મિત્રો આપણે એક ટોપિકની ચર્ચા કરીએ કે જે છે અવયવી. અવયવી વગર પણ તમને ગુસ્સા લસ્સામાં ટપ્પો નહીં પડે. પણ મિત્રો આપણે અહીંયા સરખામણી અવયવ સાથે તો કરશું જ. હવે 12ના અવયવ તમને માગ્યા હોય તો 12 કોના કોના ઘડિયામાં આવે છે એની યાદી મિત્રો હવે તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે કે બહુ સામાન્ય હોય છે અવયવો, પણ આપણે જ્યાં સુધી ઊંડાણપૂર્વક સમજતા નથી ત્યાં સુધી જ આપણને સમજાતું હોતું નથી. ઉપર છલી માહિતી લ્યો તો મિત્રો એ ટૂંકમાં ભૂલાઈ પણ જાય છે, ખૂબ ઝડપથી ભૂલાઈ જાય છે. પણ તમને 12ના અવયવી કીધા હોય તો 12 એકા 12 12 2 24 12 તેરી 36 12 ચોકુ 48 એનો અર્થ એવો થાય કે 12ના ઘડિયામાં કોણ આવે છે. અહીંયા 12 કોના કોના ઘડિયામાં આવે છે, અવયવ એટલે 12 કોના કોના ઘડિયામાં આવે છે, અથવા તો આપેલી સંખ્યા કોના કોના ઘડિયામાં આવે છે એને અવયવ કહેવાય. જ્યારે આપેલી સંખ્યાના ઘડિયામાં કોણ કોણ આવે એને અવયવી કહેવાય. અવયવી મિત્રો એક યાદ રાખજો કે અનંત હોય, અવયવ સંખ્યામાં હોય. અવયવની સંખ્યા મેળવવાનું સૂત્ર આપણે ઘાત વત્તા 1 ગુણ્યા ઘાત વત્તા 1 ગુણ્યા ઘાત વત્તા 1 એ આપણે શીખી ગયા છીએ. અહીંયા તમે અવયવીની સંખ્યા ક્યારેય પણ મેળવી શકતા નથી. શરૂઆત હંમેશા 1થી થાય, શરૂઆત હંમેશા 1થી થાય, શરૂઆત પોતાનાથી જ થાય, અંત પોતાનાથી જ થાય. જ્યારે અંત મિત્રો અહીંયા નથી, છેલ્લી સંખ્યા તમને મળતી નથી, તો આ મિત્રો અવયવી. અવયવીની સંખ્યા અનંત હોય છે એટલે સંખ્યાના આધારે પ્રકાર કે એવી કોઈ બાબત હોતી નથી. હવે મિત્રો આપણે વાત કરીએ છીએ આપણા આજનો મેઇન ટોપિક જેના માટે આ વિડીયો આપણે લઈએ છીએ તો એ છે મિત્રો લસ્સા અને ગુસ્સા. શરૂઆત આપણે કરીએ લસ્સાથી કે ભાઈ લસ્સા શું છે, લસ્સા શું છે. નામ પણ પૂરા આપણને આવડતા હોતા નથી. તમને તો શું મિત્રો બને ત્યાં સુધી જે વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે એ પણ પૂરા નામની અંદર. હવે તમને એવું થશે કે સાહેબ એ નામમાં એવું તો કંઈ ખાસ છે નહીં, લઘુત્તમ સામાન્ય. પછી મિત્રો જે અ આવે છે એ ગુસ્સામાં પણ આવે છે અને લસ્સામાં પણ આવે છે. એ અ મિત્રો એકમાં અવયવ છે અને એકમાં અવયવી છે. તો આપણે લસ્સા અને ગુસ્સા શું છે એ તફાવત સાથે સમજીએ તો વધારે ખ્યાલ આવશે અને મિત્રો તમે વધારે ડીપની અંદર જઈ શકશો. તો ચર્ચા કરીએ કે ભાઈ લસ્સા શું છે, લસ્સા કોને કહેવાય. તો લસ્સાનું પૂરું નામ તો યાદ રાખવાનું છે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી, અવયવ લખો તો મિત્રો કોઈથી દાખલો થતો નથી.
અને ગુસ્સાની અંદર ગુરુત્તમ સામાન્ય અવયવ વિ લખો તો ત્યાં કોઈ દાખલો નહીં થાય. આયા કોઈ દી અવયવ ન આવે. અને ગુસ્સાની આપણે વાત કરીએ, ગુસ્સાની તો ગુસ્સાનું પૂરું નામ શું છે? તો મિત્રો ગુસ્સાનું પૂરું નામ પૂછે તો ગુરુત્તમ બધાને ખ્યાલ જ છે, ત્યાર પછી સામાન્ય એટલે કે સરખો, અને આયા આવશે મિત્રો અવયવ. લઘુત્તમ એટલે નાનામાં નાનો, ગુરુત્તમ એટલે મોટામાં મોટો, સામાન્ય એટલે બેયમાં સરખો. અવયવ તમને ખ્યાલ છે કે આપેલી સંખ્યા કોના કોના ઘડિયામાં આવે છે અને અહીંયા આપેલી સંખ્યામાં કોણ કોણ આવે છે. હવે આ થઈ ગયા મિત્રો એના પૂરા નામ. હવે લઘુત્તમ સામાન્ય અવયવી શું હોય? ચોથા ધોરણની થોડી ગણિતથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમને એવું કીધું કે ભાઈ 12 અને 30 નો લસા ગોતો, 12 અને 30 નો લસા મેળવો. તો 12 ના તમારે અવયવી મૂકવા પડશે. તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોકુ 48, 12 પંચા 60. આ આમનામ સતત કન્ટિન્યુ રહેશે. 30 એકા 30, 30 દુ 60, 30 તેરી 90, 30 ચોકુ 120 વગેરે કન્ટિન્યુ થશે. હવે આ બંનેની અંદરથી મિત્રો આપણે લસા ગોતવાનો છે. જો પરીક્ષાની અંદર સંખ્યા નાની હોય તો મિત્રો તમારી સામે જે અત્યારે રીત મૂકી છે એ રીત બેસ્ટ છે. કારણ કે 3 આંકડામાં 4 આંકડામાં સંખ્યા આપી હોય તો મિત્રો એક અલગ રીત હું તમને હમણાં શીખવાડીશ કે જે રીતથી ખૂબ ટૂંકમાં આવશે, પણ સંખ્યા નાની હોય તો મિત્રો આ રીત બેસ્ટ છે. મોટાભાગે તમે આ રીતને સમજશો તો તમારે બોલ પેન ઉપાડવી નહીં પડે, એમનામ તમે ગણિત શીખી જાઓ. હવે અહીંયા તમે ચર્ચા કરો તો હવે તમને આનો અર્થ કદાચ સમજાય કે લઘુત્તમ સામાન્ય એટલે સરખા, બંનેની અંદર સરખું કોણ છે? 12 નથી 30 નથી 24 60 નથી, પણ અહીંયા 60 છે અને અહીંયા પણ 60 છે. આ પહેલી સંખ્યા બેની અંદર સરખી છે. 12ના ઘડિયામાં પણ મિત્રો આગળ 120 આવવાના છે. હવે અહીંયા 30ના ઘડિયામાં તો 120 આવી ગયા છે, તો એ પણ સરખું છે. તો કોને લેવાનું છે? તો મિત્રો યાદ રાખજો, લઘુત્તમ નાનામાં નાનું લેવાનું છે. હવે તો કેટલી બધી સંખ્યા સરખી આવશે, પણ આપણે નાનામાં નાની લઈએ એ જ મિત્રો લસ્સા બને. તો એવું કહી શકાય કે લસ્સા કોનો કોનો? તો લસ્સા 12 અને 30 નો કેટલો આવશે? તો મિત્રો આપણે લખી શકીશું 60. 60 એવી પહેલી સંખ્યા બને છે. યાદ રાખજો 60 એવી સંખ્યા છે કે 12 અને 30ના ઘડિયામાં સૌથી પહેલી આવે છે. સૌથી નાનામાં નાની એવી સંખ્યા છે કે જે 12ના ઘડિયામાં 30ના ઘડિયામાં સામાન્ય છે, બંનેના ઘડિયામાં આવે છે. હવે મિત્રો આપણે આ જ સંખ્યાનો ગુસ્સા ગોતીએ તો 12ની અંદર ગુસ્સા પૂરું નામ પ્રમાણે તમારે અવયવ લખવાના છે. તો 1 2 3 4 6 અને 12 આ કોના અવયવ થયા? તો એ અવયવ થઈ ગયા મિત્રો 12ના. 30ના અવયવ આપણે લખીએ તો 1 2 3 5 6 10 15 અને 30 આ અવયવ થઈ ગયા કોના? 30ના. પહેલા અવયવો તમે યાદી સ્વરૂપે લખી નાખો. જો મોટી સંખ્યા હોય તો પણ મિત્રો આ ચોથા ધોરણની કે 5મા ધોરણની જે રીત છે એ તમારે વિશેષ કોઈ કામમાં આવતી નથી. હવે આની અંદરથી સરખી સંખ્યાઓ કઈ કઈ છે એને મિત્રો આપણે ગોતીએ. તો સરખી સંખ્યા સમાન અવયવો અથવા સામાન્ય અવયવો. તો સરખા અવયવની મિત્રો ચર્ચા કરીએ તો 1 2 3 છે, બંનેની અંદર 6 છે, પછી કોઈ સરખું નથી. તો સમાન તો 4 છે, તો એની અંદર આપણે જવાબ કોને લેવાનો? જો સૌથી નાનામાં નાનો જવાબ લ્યો, જો સૌથી નાનામાં નાનો જવાબ લ્યો તો મિત્રો સ્વાભાવિક છે કે એક જ જવાબ આવશે. તો દાખલો ગણવાનો કોઈ મિનિંગ જ નથી. પણ જો આની અંદર મોટામાં મોટી સંખ્યા લેવામાં આવે તો એ 6 બને. મોટામાં મોટી સંખ્યા એટલે કોણ? ગુરુત્તમ. ગુરુત્તમ સામાન્ય અવયવ, મોટામાં મોટો સરખો અવયવ. એટલે આપણે જે અહીંયા લેવાનો છે એ ગુરુત્તમ સામાન્ય અવયવમાં મોટા મોટો અવયવ લેવાનો છે. હવે અહીંયા તમે મિત્રો ગુરુત્તમ અર્થ લ્યો તો મોટામાં મોટો અવયવી ક્યારેય મળે એમ જ નથી. બીજું, જો કોઈ લઘુત્તમ સામાન્ય અવયવ લે તો મિત્રો દર વખતે જવાબ એક જ આવે. અહીંયા ગુરુત્તમ સામાન્ય અવયવને બદલે અવયવી કરી નાખે તો મિત્રો 3 કલાકનું તો શું, પણ ગમે એટલા વર્ષ પૂરા થાય તમને મળે જ નહીં. એટલા માટે આના પૂરા નામ તમારે યાદ રાખવાના છે. તો ગુસ્સા 12 અલ્પવિરામ 30 બરાબર 6. 6 એવી સંખ્યા છે, 6 એવી સંખ્યા છે કે મિત્રો 12 અને 30 એના ઘડિયામાં મોટા મોટી સંખ્યા છે.
છથી મોટી એક પણ એવી સંખ્યા નથી, છથી મોટી એક પણ એવી સંખ્યા નથી કે જેના ઘડિયામાં 12 અને 30 બંને આવે. તો મિત્રો આ છે ગુસ્સા. હવે આ બેયની મિત્રો એવી થોડી ટ્રીક છે, જે ટ્રીકથી તમે ખૂબ શોર્ટકટ રીતે આ દાખલાઓને ગણી શકો છો. હવે યાદ રાખવાનું છે, બે અવિભાજ્ય સંખ્યા આપી હોય, બે અવિભાજ્ય, તો મિત્રો તમારે લસ્સા કે ગુસ્સા મેળવવાની જરૂર નથી. બે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો તમારે લસ્સા ગોતવાનો થાય તો તમારે એનો કરી નાખવાનો છે ગુણાકાર બંનેનો. દાખલા તરીકે 5 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા છે, તો 5 × 7 = 35 સીધો તમે ગુણાકાર કરી નાખો. અને મિત્રો એનો ગુસ્સા પણ ગોતવાનો નથી, પરીક્ષામાં આવું જ જાજુ આવે છે. તો એનો ગુસ્સા 1 થાય, કારણ કે 2ની અંદર સામાન્ય અવયવ બીજો તમને જોવા મળશે નહીં. બે ક્રમિક સંખ્યાની મિત્રો ચર્ચા કરો. બે ક્રમિક સંખ્યા દાખલા તરીકે 1 અને 2, 2 અને 3, 3 અને 4, 4 અને 5, તો મિત્રો એમાં પણ આ લાગુ પડશે, એનો લસ્સા હંમેશા ગુણાકાર જ આવશે અને ગુસ્સા 1 જ આવશે. કારણ કે બે ક્રમિક સંખ્યા મિત્રો તમે જોવા માટે જાઓ તો 11 અને 10 જોવો તો 11 અને 10ની અંદર 11 દાન 110 જ બેમાં સરખા આવશે. ક્રમિક યુગ્મની આપણે ચર્ચા કરીએ કે ક્રમિક બેકી સંખ્યાની આપણે ચર્ચા કરીએ તો 2 અને 4ની આપણે ચર્ચા કરીએ તો 2 અને 4, 4 અને 6, તો મિત્રો આની અંદર એક જોવા જેવી બાબત એ છે કે જો બે ક્રમિક સંખ્યાની અંદર 2 અને 4ને તમે બાદ કરો તો મોટાભાગની ક્રમિક સંખ્યાની અંદર નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા નહીં આવે. દાખલા તરીકે 2 અને 4 બંને ક્રમિક યુગ્મ છે, બીજું 4 અને 6 ક્રમિક છે, 6 અને 8 ક્રમિક છે, 8 અને 10 ક્રમિક છે. તો આને બાદ કરતા મિત્રો કોઈ, આને બાદ કરતા કોઈ નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી નથી. તો આના લસ્સા બાબતે આપણે કાંઈ કહી ન શકીએ, મેળવવો જ પડે. જ્યારે ગુસ્સાની મિત્રો ચર્ચા કરીએ તો ગુસ્સા બાબતે પણ કાંઈ કહી શકાતું નથી. ક્રમિક અયુગ્મની આપણે ચર્ચા કરીએ કે ભાઈ ક્રમિક અયુગ્મ હોય તો આપણને કઈ રીતે લસ્સા અને ગુસ્સા ઝડપથી મળે. દાખલા તરીકે 3 અને 5, 5 અને 7, 11 અને 13, તો મિત્રો આનો લસ્સા ગુણાકારથી જ મળે અને ગુસ્સા તમને 1 જ જોવા મળશે. ત્યાર પછી ગુણિત હોય, આ સૌથી વધારે ઉપયોગ થતું શોર્ટકટ છે. હવે મિત્રો ગુણિત હોય તો શું કરવું, નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય, આને તમે એવી રીતે પણ સમજી શકો કે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય, દાખલા તરીકે 4ના ઘડિયામાં 8 આવે, તો મિત્રો લસ્સા મોટી સંખ્યા મળે, જ્યારે ગુસ્સા નાની સંખ્યા મળે. અને મિત્રો હવે આપણે એક અગત્યનો ટોપિક બીજો લઈ લઈએ કે જે NCERTમાં ખૂબ ઉપયોગી થાય છે, કે જો ત્યાં ઘાત આપી હોય, ઘાત આપી હોય તો મોટી ઘાતવાળા છે એ લસ્સામાં ગણાશે, જ્યારે નાની ઘાતવાળા મિત્રો ગુસ્સામાં ગણાશે. જો તમારા મગજમાં આટલા શોર્ટકટ મિત્રો પડી ગયા હોય તો હવે આપણે વિડીયોના અંત તરફ 2 થી 3 દાખલા એવા ગણી લઈએ કે જેમાં આપણે લસ્સા ગુસ્સા મેળવી લઈએ, સાથે મિત્રો એક સૂત્રનો ઉપયોગ પણ કરી લઈએ જે હવે ખૂબ વધારે પૂછાવા મળ્યું છે. તો અહીંયા એ સૂત્ર આપણે બનાવી નાખીએ. જ્યારે તમે બે સંખ્યાના લસ્સા અને ગુસ્સા મેળવો છો, જ્યારે તમે કોઈ પણ બે સંખ્યાના લસ્સા અને ગુસ્સા મેળવો છો, ત્યારે મિત્રો એ સંખ્યાનો ગુણાકાર જેટલો હોય એટલો જ ગુણાકાર લસ્સા અને ગુસ્સાનો હોય. એટલે હું સૂત્ર બનાવી દઉં છું કે લસ્સા ગુણ્યા ગુસ્સા આ બંનેનો ગુણાકાર કરો ત્યારે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, બે સંખ્યા હોય તો જ મિત્રો આ ગુણધર્મ લાગુ પડે છે. તો લસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. મિત્રો આપણે આવા શોર્ટકટનો જો ઉપયોગ કરીએ તો આપણો દાખલો એટલો ઝડપથી થાય કે તમે પણ વિચારી નહીં શકો કે તમને જ્યાં અત્યાર સુધી લસ્સા ગુસ્સા આવડતું નહોતું, અત્યાર સુધી તમે એને મિત્રો લેટ ગો કરતા હતા, ઓપ્શન ઈ ટીક કરતા હતા કે જેથી તમારા ગુણ માઇનસ નહીં થાય, હવે તમે મિત્રો એનો સાચો જવાબ ખૂબ ઝડપથી ટીક કરવાના છો. તો મિત્રો હવે આપણે ચર્ચા કરીએ કે આના દાખલા અગાઉ પરીક્ષાની અંદર કેવા પૂછાણા છે જેથી તમને વધારે ખ્યાલ આવશે. તો મિત્રો દાખલાની ચર્ચા કરીએ તો એક દાખલો કે જે વનરક્ષકની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે કે 45, 60 અને 90નો લસ્સા તમને પૂછો તો પણ મેં એડ કરી દીધું છે ગુસ્સા, જેથી તમને ખ્યાલ આવી જાય.
હવે કઈ રીતે તમે લસ્સા અને ગુસ્સા ગોતશો? તો પહેલા આપણે 45 અવિભાજ્ય અવયવ પાડશું. આ રીત એવી છે કે મિત્રો, જેના વડે તમે બંને ગોતી શકો છો. તો 9 × 5 = 45, 9 એટલે 3 નો વર્ગ, એને ગુણ્યા 5. આમ મિત્રો 45 અવિભાજ્ય અવયવ પડી ગયા 3 નો વર્ગ × 5. તો આ થઈ ગયા 45. આને આપણે મિત્રો અન્ડરલાઇન કરીએ અને મૂકી દઈએ, જેથી હમણાં આપણે ઉપયોગ લેવાના છીએ. આપણે અવયવ પાડતા આગળ શીખી ગયા છીએ, જેથી તમે જેમ બને એમ ઝડપથી મિત્રો આના અવયવ પાડશો તો તમને ઝડપથી જવાબ મળશે. તો આ વાત છે કે 45. હવે આપણે ચર્ચા કરીએ મિત્રો કે 90 કઈ રીતે અવયવ પાડશું. તો મિત્રો 90 = 9 દાન 90. હવે 9 તમને ખબર જ છે કે 3 નો વર્ગ છે, 10 એટલે 2 × 5 = 10. હવે આ તમામ સંખ્યા અવિભાજ્ય આવી ગઈ છે, જેથી આપણે આને લાઇનમાં ફક્ત ગોઠવીએ. માટે 90 = 2 × 3^2 × 5, આપણે આને ફક્ત લાઇનમાં ગોઠવી છે. તો આ અવિભાજ્ય અવયવ થઈ ગયા 90. હવે આપણે ચર્ચા કરીએ 60. આડાવાળા પડશે તો પણ કાંઈ વાંધો નથી, કે પહેલાં 45 પાડો 60 પાડો, 3 આપણે લેવાના છે. તો 60 એટલે મિત્રો 4 × 15, કે 15 × 60 થઈ જાય. 4 એટલે 2 નો સ્ક્વેર, 15 એટલે 3 × 5. માટે 60 અવિભાજ્ય અવયવ પડે છે 2 નો સ્ક્વેર × 3 × 5. તો આ થઈ ગયા અવિભાજ્ય અવયવ કોના? 60. હવે મિત્રો આપણે અવિભાજ્ય અવયવ પાડીએ પછી લસ્સા અને ગુસ્સા કઈ રીતે મેળવાય એને થોડુંક વિશેષ રૂપથી ધ્યાન રાખજો. હવે લસ્સા મેળવવા માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે કે ગામ ધુમાડો બંધ. હવે ગામ ધુમાડા બંધની અંદર શું હોય કે મિત્રો, ગામની અંદર જેટલા પણ વ્યક્તિ હોય એ તમામને આમંત્રણ આપવાનું હોય. તો 45 અંદર તમે જોશો તો અહીંયા પહેલાં આપણે શરૂઆત કરીએ 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત. તો મિત્રો 2 ની 2 ઘાત આપણે મોટી લઈ લેવાની છે. લઈ લ્યો એટલે ત્યાં ચોકડી મારી દેવાની, બીજી વખત લખાવવું ન જોઈએ. 3 ની અહીંયા 2 ઘાત 3 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત, એમાં જે સૌથી મોટી ઘાત 3 ની 2 છે, તો આપણે અહીંયા લઈ લીધું 3 ની 2 ઘાત. ચાલો એના પછી મિત્રો ખાલી અહીંયા વધ્યા છે 5 એક વખત 5 એક વખત 5 એક વખત, તો અહીંયા આપણે લઈ લઈશું 5. જો ખાસ યાદ રાખજો, લસ્સાની અંદર એક પણ સંખ્યા મુકાવી ન જોઈએ. જો કોઈ સંખ્યા ત્રણેયમાં હોય તો પણ મિત્રો મોટામાં મોટી ઘાત લઈને એક જ વખત લેવાની છે. અને જો કોઈ સંખ્યા 1માં જ હોય, બાકીના 2માં ન હોય, ત્યારે પણ તમારે એ સંખ્યાને લેવાની જ છે. હવે 2 નો સ્ક્વેર થઈ જાય 4, 3 નો વર્ગ થઈ જાય 9, 5 ના 5, 4 × 5 મિત્રો થઈ જાય 20, 20 × 9, તો 20 × 9 થઈ જાય 180. આમ મિત્રો 45, 60 અને 90 આ 3નો ઘડિયો તમે જ્યારે લખો છો ત્યારે સૌથી પહેલાં તમને 180 મળી જાય. બીજું કે સૌથી મોટી સંખ્યાનો ઘડિયો તમે બોલી શકો છો. જો એમાંથી તમને ખૂબ ઝડપથી મળી જાય તો મિત્રો આમાં આપણે સમય બગાડશું નહીં. આમાં આપણને ગુસ્સા મેળવવાનો કે તો આપણે કઈ રીતે મેળવશું? તો ગુસ્સા બરાબર આમાં જે 3માં હોય એને જ લેવાનું છે. તો 2 ફક્ત પહેલામાં છે 2 ફક્ત બીજામાં છે, એટલે લેવાનું નથી. બીજું 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત ને 3 ની 1 ઘાત, તો ફક્ત 3ને લેવાના છે. બીજું 5 3માં છે 1 એક વખત, તો સૌથી ઓછી ઘાત પણ 1 વખત છે, તો 3 × 5 = 15. મિત્રો અહીંયા થઈ જાય ગુસ્સા, કારણ કે 15 × 3 = 45 પણ થાય, 15 × 4 = 60 પણ થશે, 15 × 6 = 90 પણ થશે. લસ્સા એવી સંખ્યા છે કે આ 3ના ઘડિયામાં સૌથી પહેલાં એ આવશે. જ્યારે મિત્રો ગુસ્સા એવી સંખ્યા છે કે આના ઘડિયામાં 3 સંખ્યા આવશે, આનાથી મોટી એક પણ સંખ્યા એવી નથી, 15 થી મોટી એક પણ એવી સંખ્યા નથી કે જેના ઘડિયાની અંદર 45, 60 અને 90 3નો સમાવેશ થાય. આ દાખલો ગણ્યા પછી મિત્રો એક અત્યારે સૌથી વધારે જે પૂછાવા મળ્યું છે એની આપણે એક ચર્ચા કરીએ. તો 2 ગાણિતિક રકમો એવી છે કે જેનો લઘુત્તમ સામાન્ય અવયવી મિત્રો રકમનું પોસ્ટમોર્ટમ કરતું જવાનું છે, જેથી આપણે પછી એને બીજી વખત રકમ વાંચવાની ન રહે. તો હવે તમને લઘુત્તમ સામાન્ય અવયવી આપ્યું છે, એટલે કે લસ્સા આપ્યું છે 840. આવા દાખલા મિત્રો હમણાં જે દાખલો કર્યો એના કરતાં ટૂંકા હોય છે. તો લસ્સા આપણે લીધો 840, તેમનો ગુસ્સા 14 છે,
तो अहीं आपणे लई लीधो गुस्सा जे आपणे मूकवाना छे 14 એમાંની એક રકમ એટલે કે એક સંખ્યા પ્રથમ સંખ્યા લઈ લો તો પ્રથમ સંખ્યા મિત્રો 42 છે તો આપણે ગોતવાની છે બીજી રકમ કઈ છે બીજી સંખ્યા કઈ છે તો આપણે સૂત્ર શીખી ગયા છીએ કે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર લસા ગુણ્યા ગુસ્સા આવું એક સૂત્ર આપણે હમણાં જોઈ લીધું છે બે સંખ્યા માટે જ લાગુ પડે છે હવે સંખ્યા ગોતવાની હોય ત્યારે સંખ્યાને આગળ રાખો લસા ગુસ્સા ગોતવાના હોય ત્યારે એને આગળ રાખશું હવે આપણને ખબર છે કે પ્રથમ સંખ્યા અહીંયા લખી આપણે 42 જે આપણને આપેલી છે બીજી સંખ્યા આપણે ગોતવાની છે લસા આપણને આપી દીધો છે 840 ગુસ્સા આપણી પાસે મિત્રો 14 છે અને ત્યાર પછી આપણે બીજી સંખ્યા ગોતવાની છે તો 42ને આપણે ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ લઈએ તો બીજી સંખ્યા બરાબર 840 ગુણ્યા 14 છેદમાં 42 આવું થાય હવે અહીંયા આપણે જે છેદ ઉડતા હોય મિત્રો ઉડાડવાના છે તો છેદ ઉડાડીએ તો 14 3 42 એટલે કે 14ના ઘડિયામાં 42 આવશે હવે 84/3 કરવાના છે 840ને 84/3 જે જવાબ આવે એમાં મિત્રો આપણે મીંડું મૂકી દેવાનું છે જો તમને 84/3 ન આવડે તો મિત્રો રકમકામમાં કરી શકો છો હું તમારા સામે એમનામ આપી દઉં છું કે 3 2 6 વધશે 2 24 થાય 3 8 24 અને 1 મીંડું વધારાનું તો 280 ગુણ્યા 3 કરશો તો મિત્રો 840 આવી જશે 28 3 84 થાય બીજું આ દાખલો તમારો સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે જો તમારી પાસે સમય હોય તો 42 અને 8 280 નો ગુણાકાર જેટલો થાય એટલો જ ગુણાકાર 840 અને 14 નો થવો જોઈએ હવે મિત્રો લસા ગુસ્સાની અંદર આ સૂત્ર વિશેષ પૂછાય છે અને ત્યારબાદ મિત્રો આપણે આ વિડીયોનો એક છેલ્લો દાખલો લેવા માટે જઈએ તો રિયા માનસી અને પિન્ટુ ત્રણ એક વ્યક્તિ આપ્યા છે હવે આવું મિત્રો વધારે એટલા માટે પૂછાય કારણ કે આને વ્યવહારિક કહેવાય એનો ઉપયોગ તમે ક્યાંક કરી શકો ત્રણ વ્યક્તિ છે રિયા માનસી અને પિન્ટુ એક વર્તુળાકાર મેદાનનો એક ફેરો ફરતા અનુક્રમે 24 સેકન્ડ 6 સેકન્ડ અને 14 સેકન્ડનો સમય લાગ્યો હતો ત્રણેય જણા કેટલા સમયની અંદર આ રાઉન્ડ પૂરો કરશે હવે ત્રણેય સાથે શરૂઆત કરી હોય અને ત્રણેયનો અલગ અલગ સમય હોય અને ક્યારે પૂરું કરશે એક સાથે ત્રણ બસો એક સાથે નીકળે ત્રણ વ્યક્તિ એક સાથે દોડે અને હવે ક્યારે ભેગા થશે ત્યારે તમારે યાદ રાખવાનું છે લસા અને કેટલી આયરમાં ગોઠવી શકાય એવો જ્યારે વ્યવહારિક પ્રશ્ન પૂછાય મિત્રો ત્યારે તમારે યાદ રાખવાનું છે ગુસ્સા હવે આપણે અહીંયા લસા ગોતશું તો નંબર એક પહેલી વાત કરીએ તો 24 સેકન્ડ લાગે છે એક 6 સેકન્ડ લાગે છે અને એક 14 સેકન્ડ લાગે છે આવી સંખ્યાની અંદર આ નાની સંખ્યાઓ છે તો 24નો ઘડિયો તમે આગળ બોલશો તો તમને ખ્યાલ આવી જશે કે આ બધાના ઘડિયામાં કોઈ એવી સંખ્યા છે કે જે આવે છે તો મિત્રો એ જવાબ થઈ જશે બાકી રીત પણ આપણે કરી શકાય રીતની આપણે વાત કરીએ તો 6 4 24 અથવા તો 24ના આપણે અવયવ પાડીએ તો 24ના અવયવ મિત્રો એવા પાડજો તમે કે જેથી તમારે ફટાફટ એનો જવાબ મળશે તો 8 3 24 8 એટલે 2 નો ઘન ગુણ્યા 3 આ અવયવ આવી ગયા 24 6 એટલે તો 2 3 6 14ની આપણે ચર્ચા કરીએ 14ની આપણે ચર્ચા કરીએ તો 2 ગુણ્યા 7 હવે આપણે ફક્ત લસા ગોતવાનો છે તો લસા ગોતવા માટે યાદ રાખવાનું છે ગામ ધુમાડો બંધ હવે બધાને બોલાવવાના છે આ એના અવયવ આપણે પાડ્યા છે એક આ છે એક આ છે અને એક આ છે બેની એક ઘાત છે બેની એક ઘાત છે બેની ત્રણ ઘાત છે તો બેની ત્રણ ઘાત લઈ લો હવે આને ચેકો મારી દેશું ત્યાર પછી 3 ની 1 1 ઘાત છે તો એક જ વાર એક ઘાત લેવાની છે 7 પણ 1 જ વખત છે તો 7 પણ આપણે 1 જ વખત લઈશું 2 નો ઘન થશે મિત્રો 8 અને 3 7 21 હવે આપણે 21 ગુણ્યા 8 કરશું તો 8 1 8 અને 8 2 16 168 સેકન્ડ થશે હવે માની લો કે તમને મિનિટમાં માગે તો હવે તમે આ સારી રીતે લખી શકો છો કારણ કે 1 મિનિટની અંદર મિત્રો 60 સેકન્ડ હોય છે તો 60 2 120 અને 60 3 180 તો અહીંયા 180 થતા નથી તો તમારે 168ને 60 વડે ભાગી નાખવાના છે તો 60 2 120 મૂકી અને મિત્રો અહીંયા જે કાંઈ વધે એટલી સેકન્ડ વધશે તો 8 ના 8 6 માંથી 2 જાય તો 4 તો 2 મિનિટ અને 48 સેકન્ડ પછી બંને અથવા તો ત્રણે ત્રણ વ્યક્તિ 2 મિનિટ અને
48 સેકન્ડ પછી મિત્રો ત્રણે ત્રણ વ્યક્તિ ફરીથી ભેગા થશે જો આ ઝડપથી દોડતા હોય તો। મિત્રો અહીંયા આપણે ગણિત 2 ને પૂર્ણ કરીએ છીએ। આ વિડિયો કેવો લાગ્યો હોય મિત્રો ખાસ તમારે કોમેન્ટ સેક્શનની અંદર કહેવાનો છે, જેથી મિત્રો અમને વધારે ખ્યાલ આવશે। કોઈ ફેરફાર કરવાનો હોય તો પણ મિત્રો તમે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો। ગણિત ભાગ 3 ની અંદર મિત્રો આવતીકાલે ખૂબ ઝડપથી મળશું। જય હિન્દ, જય ભારત।